क्वेश्चन आंसर जोया, हवे आपणे जोईए ट्रू फॉल्स। तो के सूचना छे राइट ट्रू ओर फॉल्स, खरा सामे लखवानुं छे ट्रू अने खोटा विधान सामे बतावानुं छे फॉल्स। तो एमां पहेलुं जोईए मिस्टर मफतलाल वोझ अ लेझी मेन, के मिस्टर मफतलाल छे ते एक आळसू माणस છે, તો એમાં શું આવશે બાળકો? ટ્રુ, ટ્રુ એટલે કે સાચું, મિસ્ટર મફતલાલ છે એ આળસુ માણસ હતા। બીજું છે મિસ્ટર મફતલાલ સીટ નિયર હિઝ હાઉસ, કે બીજું કીધું છે કે મિસ્ટર મફતલાલ છે તે તેના ઘરની નજીક બેઠા હતા, તો એ છે ફોલ્સ। શા માટે? તો કે આપણે લેસન સમજ્યા, એમાં આવતું હતું કે મિસ્ટર મફતલાલ છે તે તેના ઘરની નજીક નહીં પરંતુ ક્યાં બેઠા હતા? તો કે ઝાડ નીચે બેઠા હતા, અંડર ધ ટ્રી, એટલા માટે એમાં આવશે ફોલ્સ। ત્યારબાદ જોઈએ મિસ્ટર મફતલાલ લાઈક ટુ વર્ક, તો એ વાક્ય કેવું થશે? ફોલ્સ। શા માટે? તો કે એનું સાચું વાક્ય આવશે મિસ્ટર મફતલાલ ડીડ નોટ લાઈક ટુ વર્ક, કે મિસ્ટર મફતલાલને કામ કરવું ગમતું ન હતું। મિસ્ટર મફતલાલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ, તો કે આમાં શું આવશે? ટ્રુ। શા માટે? તો કે મિસ્ટર મફતલાલ છે તેણે ઈંડું તેના ખિસ્સામાં મૂક્યું હતું, એના માટે આવશે ટ્રુ। ત્યારબાદ ધ ચીક વિલ ગ્રો ઇન ટુ અ હેન, શું કીધું છે? કે બચ્ચું છે એ મોટું થઈને શેમાં પરિવર્તન પામશે? તો કે મરઘીમાં પરિવર્તન પામશે, તો એમાં આવશે ટ્રુ। ત્યારબાદ છે મિસ્ટર મફતલાલ વિલ હેવ ફાઇવ કાર્સ, એટલે શું કીધું છે? કે મિસ્ટર મફતલાલ પાસે પાંચ કાર હશે, તો એ આવશે ફોલ્સ। શા માટે? તો કે આપણે લેસનમાં જોઈ ગયા મિસ્ટર મફતલાલ પાસે કેટલી કાર હશે, તો કે ફોર કાર હશે, એટલા માટે આમાં આવશે ફોલ્સ। તો આ થયા ટ્રુ અને ફોલ્સ। તો આ તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં હોમવર્ક તરીકે લખવાના છે, તો આ તમારું રહેશે હોમવર્ક। થેન્ક યુ।